નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ઇથર ઇલેક્ટ્રોન અનુરાગી, આની ઉપર ધ્યાન દેવાનું છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બહુ સિમ્પલ શોર્ટ કહી દઉં. અહીંયા તો ઇથર પૂછ્યું છે ને, એનો જવાબ પણ લખશું આપણે, પણ તમને આમાંથી તમને જો આ જ ઓર્ગેનિકની મજા છે. આનાથી બીજું પણ વિચારી શકાય કે આપણી પાસે બે પ્રકારની પ્રક્રિયા છે, બે પ્રકારની આપણી પાસે પ્રક્રિયા છે. એક છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન, કેન્દ્રાનુરાગી વિસ્થાપન, અને બીજી રિએક્શન આપણી પાસે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન બે પ્રકારની પ્રક્રિયા છે. કેન્દ્રાનુરાગી તમારે યાદ રાખવાનું, ખાસ તરીકે ધ્યાન રાખજો કે આ જે બિનચક્રિય સંયોજન મટીરિયલ, અચક્રિય સંયોજનો તમને આપવાના છે. અચક્રિય સંયોજનો થી મુખ્ય નિપજ મેળવી શકાય, એનો અર્થ એવો નથી કુલે ન આપે, આપે પણ આનાથી વધુ નિપજ મેળવી શકાય. ઇલેક્ટ્રોન અનુરાગીમાં ફક્ત ને ફક્ત તમારે યાદ રાખો ચક્રિય સંયોજનો, ચક્રિય સંયોજનો જ, ચક્રિય સંયોજનો. ચક્રિય સંયોજનો મતલબ કે કયા? એરોમેટિક. મતલબ કે કયા? તો કે ભાઈ એરોમેટિક. એરોમેટિક જે છે આ રિએક્શન તમને આપશે. હવે વાત કરીએ અહીંયા ઇથર કીધું છે, ઇથરમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કીધું. ઓકે, તો આમાં મારે ગોતવાનું બેન્ઝીન ક્યાં છે? આમાં છે નહીં, આ બીજામાં બેન્ઝીન છે. જો તો જવાબ આવશે બી, કારણ કે એનું સ્ટ્રક્ચર આવી રીતનું બનશે. ક્લિયર? તો આ તમારો જવાબ બની જાય છે બી.